અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજા દિવસે અંબાજી ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી આવ્યો હતો. દૂર દૂરથી ભક્તોમાં અંબાના ધામે માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. તો અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો ભક્તિ અને આસ્થા સાથે શરૂઆત થઈ છે અને પ્રથમ દિવસે 2 લાખ જેટલા માય ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા છે. તો આજ રોજ બીજા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલા સંઘો તેમજ યાત્રિકો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો અંબાજી તરફ આવતા રસ્તાઓ પર ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે. તો મંદિરોમાં પણ ભક્તોની ભીડ ભારે જોવા મળી રહી છે. તો પ્રથમ દિવસ કરતાં આજ રોજ બીજા દિવસે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તમામ રોડ રસ્તાઓ અને અંબાજી મંદિર માય ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. ત્યારે માં અંબાના મંદિરમાં ગુજરાત પોલીસના જવાનો પણ નિસ્વાર્થ પોતાની સેવા ખડે પગે બજાવી રહ્યા છે. તેઓ ભક્તોને જય અંબેના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાતા કોઈપણ ભક્ત દર્શનના લાવા વિના ન રહી જાય તેવી રીતે દર્શન કરવાની ચા સાથે પૂર્ણ સહકાર આપતી જોવા મળી રહી છે. આ વિશે મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવાયું હતું કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટોથી ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે અને ભક્તો તેનો લાભ પણ લઈ રહ્યા છે. તો ઠેર ઠેર જગ્યાએ વિશામો, પીવા માટે પાણી, ટોયલેટ, વાહનોને લઈને પાર્કિંગ સુવિધા, નિઃશુલ્ક ભોજન જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સાથે સાથે પાર્કિંગ પ્લોટથી લઈને દર્શન પથ સુધી મિની બસોની સેવા પણ ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ આ મિની બસનો નિઃશુલ્ક સેવાનો લાભ લઈ શકશે. બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.